પૂરા થતા હોય, આઝાદી નું અમૃત પર્વ આજે આપણે મનાવતા હોઈએ, ભારત નો ઇતિહાસ 75 વર્ષ નો ઇતિહાસ છે. બહુ બહુ જુઓ તો 200 વર્ષ થી 250 વર્ષ, 225 વર્ષ થી અંગ્રેજો રાજ કરતા હતા, એ 225 વર્ષ નો ભારત નો ઇતિહાસ છે. કુલ મળીને 250 વર્ષ નો આ ભારત નો ઇતિહાસ 1857 ની સાલ ની અંદર, 1858 ની સાલ ની અંદર સૌથી પહેલો વિપ્લવ થતો હોય, એ વિપ્લવ કરનાર કોણ હતું? કોણ હતું? મંગલ પાંડે. મંગલ પાંડે સૌથી પહેલો વિપ્લવ કર્યો, આઝાદી ની આંખ ચાપી દીધી. 6 વર્ષ સુધી વિપ્લવ ચાલ્યો, એ મંગલ પાંડે થી શરૂ થયેલો વિપ્લવ નો આખો ઇતિહાસ આપણને ખબર હોય. સ્કૂલ ની અંદર, ટેક્સ્ટ બુક ની અંદર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આવતી હોય ત્યારે ટીવી ઉપર એ બધા ઇતિહાસ, રેડિયો ઉપર તમે ઇતિહાસ જોતા હો, છાપાને પૂર્તિઓ ની અંદર એને ઇતિહાસ આવતા હોય. એક 250 વર્ષ નું ખાલી ઇતિહાસ ધરાવનારા આ ભારત દેશ ની આઝાદી માટે મંગલ પાંડે શહીદ થઈ ગયા હોય. લાલા લજપતરાય લાઠીઓ ખાઈ ખાઈને મરી ગયેલા હોય, ભગતસિંહ ફાંસીના માથા ઉપર ચડી ગયેલા હોય, ચાહે સુખદેવ હોય, ચાહે રાજગુરુ હોય, ચાહે મદનલાલ ઢીંગરા હોય, રામપ્રસાદ બિસ્મિલ્લા હોય, કેટલાય તમે નામ લઈ લો, સુભાષચંદ્ર બોઝ હોય, સરદાર પટેલ હોય, આ બધાએ આઝાદી માટે ખૂન પસીનાને ધોઈ રહેલા છે. સુભાષચંદ્ર બોઝે ભારતને એ વખતે સૂત્ર આપેલું, તું મુજે ખૂન દો, આમ તમે તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ. 250 વર્ષનો ખાલી આ ભારતનો ઇતિહાસ આપણને મળતો હોય અને એમાં સુભાષચંદ્ર બોઝ કહેતા હોય તું મુજે ખૂન દો, મેં તમને આઝાદી દઉંગા. 2500 વર્ષનું આ શાસન આપણા સુધી ચાલ્યું આવે છે, શું આ શાસન ઉપર કોઈ આપત્તિ નહીં આવી હોય? 75 વર્ષના ભારતના ઇતિહાસમાં કેટલા યુદ્ધ થયા, કેટલા યુદ્ધ થયા? ખાલી પાકિસ્તાનની સામે 4 યુદ્ધ થઈ ગયા છે, ચાઇના સાથે યુદ્ધ થઈ ગયા છે. આ તો સરહદ ઉપર લડાતા યુદ્ધ હોય, રાજકારણના ટેબલ ઉપર જે યુદ્ધ ખેલાતા હોય, જેમાં લોહી ન પડતું હોય, જેમાં સૈનિકો ન મરતા હોય, જેમાં બુલેટ ના છૂટતી હોય, એ રાજકારણના ટેબલ ઉપર ખેલાતા યુદ્ધો તો પાછા અલગ યુદ્ધ ચાલતા હોય. એ 75 વર્ષ સુધી આ ભારતને આપણા સુધી પહોંચાડવામાં આટલા બધા રાજકારણના ને બોર્ડર ઉપરના યુદ્ધો ખેલાતા હોય તો 2500 વર્ષથી જે શાસન આપણા સુધી ચાલ્યું આવે છે તો એના માટે કોઈ યુદ્ધ નહીં ખેલાયા હોય? તો એના ઉપર ટેબલ પર ક્યારે ગરમા ગરમી ચર્ચા ચર્ચી નહીં થયેલી હોય? તો બોર્ડર ઉપર ક્યારે કોઈના ખૂન નહીં રેડાયા હોય? આ શાસનનો ઇતિહાસ છે ને, જેમ જૈનો અહિંસાના પૂજારી છે, એ જ જૈનો આપણા પૂર્વજો, આચાર્ય ભગવંતો, મહામંત્રીઓ અને મહાશ્રાવકો અને રાજાઓએ આ શાસન આપણા સુધી પહોંચે ને એના માટે ખૂન વહાવી દીધેલા છે. એક નાની કીડી ચાલી જતી હોય ને, આપણે એમ ચરણો લઈને પૂજીને પછી પગ મૂકતા હોઈએ, એ જ રાજા કુમારપાળ તલવાર કાઢીને યુદ્ધના બેનર ઉપર લડ્યા છે ત્યારે આ શાસન આપણા સુધી પહોંચેલું છે. રાષ્ટ્રનો ઇતિહાસ આપણને ખબર હોય છે, દેશનો ઇતિહાસ આપણને ખબર હોય છે, મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું, ગુજરાતનો ઇતિહાસ આપણને ખબર હોય છે, પણ આપણે જે શાસનમાં આરાધના કરીએ છીએ શાસનનો ઇતિહાસ ખબર છે? આજે શાસનનો ઇતિહાસ જાણવો છે, ભવ્ય ઇતિહાસ છે આપણો. ગર્વ લેવાનું મન થઈ જાય, હું છુપર વળ દેવાનું મન થાય કે જે શાસન દુનિયામાં કોઈને નથી મળ્યું, શાસન મને મળી ગયું છે. આ 2500 વર્ષ સુધી ખૂન પસીના વહાવ્યા પછી જે શાસન મને પ્રાપ્ત થયું છે, ધન્યોહમ કૃત પુણ્યોહમ જ્યારે પ્રાપ્તમ જીને શાસનમ, ખાલી પરમાત્માનું શાસન મળી ગયું ને, હું ધન્ય બની ગયો, હવે આનાથી વધારે મારે કાંઈ જોઈતું નથી. આવું ગર્વ લેવા જેવું શાસન આપણને મળ્યું છે. અને બીજી બાજુ એ શાસનની જે દશા આપણે કરી નાખી છે ને, બહુ કરુણ દાસ્તાન, આપણે આ શાસનની પત્તા રગડી નાખી, ક્યાંક આપણો અહંકાર નડતો હોય, ક્યાંક આપણું સ્ટેટસ નડતું હોય, ક્યાંક આપણો શબ્દો નડતા હોય, ક્યાંક આપણને ખુરશી નડતી હોય, ક્યાંક આપણને સત્તા નડતી હોય, ક્યાંક ઘેર નડતા હોય, ક્યાંક ક્રોધ નડતો હોય, આ કસાયોની અંદર અટવાઈ જઈને જે ભવ્ય શાસન આપણને મળ્યું છે ને, આપણે રફે દફેને સાફ કરી નાખ્યું છે. આજે ભવ્ય ઇતિહાસ પણ લેવો છે અને વર્તમાન કાળની કરુણ દાસ્તાન પણ લેવી છે. વંદે શાસન.